સર, આપણે ક્યારે બીચ પહોંચીશું? ગટ્ટુ, મને ખબર છે તમે બધા એક્સાઇટેડ છો, થોડી વેઇટ કરો, હમણાં પહોંચી જઈશું. હા, વેઇટ કર્યા પછી બીચ જોવાની મજા જ જુદી છે. બીચ એવી જગ્યા છે જ્યાં જમીન અને પાણી મળી જાય છે, હવાઓ ગીતો ગાય છે અને સૂરજ એ તો પાણીમાં ડૂબી જાય છે. અને બીચ ઉપર આપણે ઘણું બધું કરી શકીએ છીએ. પાણીમાં ઊભા રહી શકીએ, સેન્ડ કેસલ બનાવી શકીએ છીએ, સી શેલ્સ નું નેકલેસ પણ બનાવી શકીએ છીએ. વાવ! હા, તો મારી પાસે પણ એક મસ્ત આઈડિયા છે જેનાથી આપણે બીચ ઉપર મજા કરી શકીએ છીએ. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ઓ, બતાય ને ગુડ્ડી, શું આઈડિયા આવ્યો છે તને? હા ગુડ્ડી, જલ્દી બતાય ને. આપણે બધા એક કામ કરીશું. સૌથી પહેલા આપણે બે મોટા સેન્ડ કેસલ બનાવીશું અને પછી શેલ્સ નું નેકલેસ બનાવીને ચિંકીને પહેરાવીશું જેથી તે રાણી બની જશે. ત્યાર પછી બીજો એક નેકલેસ બનાવીશું અને તે ગટ્ટુને પહેરાવી દઈશું અને તે બની જશે બીજા સેન્ડ કેસલ નો રાજા. પછી શું કરીશું ગુડ્ડી? રાજા રાણી બન્યા પછી? ગુડ્ડી કંઈક વિચારમાં પડી જાય છે. ત્યાં જ હરી બોલે છે, પછી આપણે બંને રાજા રાણીમાં એક બેટલ કરાવીશું અને જોઈશું કે સૌથી પાવરફુલ કોણ છે. વાહ હરી, શું આઈડિયા છે! આ વાત કરીને બધા બાળકો એકબીજા સામે જોઈને હસે છે. ચલો બાળકો, આપણે પહોંચી ગયા. યે! યે! આખી દુનિયાનો કચરો આ બીચ ઉપર આવી ગયો. શું તને તો સાફ કરવો પડશે. આવા કચરામાં આપણે આપણો માટીનો મહેલ કેવી રીતે બનાવીશું અને કેવી રીતે રમીશું રાજા રાણીની ગેમ? થોડું ગંદુ તો છે, પણ આપણે કચરાથી દૂર રહીને મજા કરીશું. તું ચિંતા ના કરીશ ગટ્ટુ. બાળકો, બહુ દૂર ન જતા અને જો પાણીમાં જવું હોય તો મારી સાથે આવજો. હા સર. ઓશન ડે વગર ઓશન વગર કેવી રીતે સેલિબ્રેટ કરીએ? પણ આ તો સી છે, સી જ ઓશિયન બને છે. આ સી ઓછો અને કચરાનો ઢગલો વધારે છે. એક તો આપણે અહીંયા રમી શકીએ છીએ, નહીં તો આપણે આને સાફ કરી શકીએ છીએ. અરે યાર, મારે તો બીચ પર રમવું છે. હમણાં ઘરે જઈશ તો મમ્મી કહેશે, બંટી તારો રૂમ સાફ કર. સાફ તો કરવા જ પડશે. મૂવીઝમાં આવા જ ગંદા પાણીને લીધે એનિમલ્સ ડેન્જર બની જાય છે. પેલું રહ્યું ડેન્જર એનિમલ. એ જ ડેન્જર એનિમલ છે. ડેન્જર એનિમલ મૂવીઝમાં ડેન્જર એનિમલ બીજું શું કરે છે? તે માણસને પોતાની સાથે લઈ જાય છે. કચરાનો ઢગલો. તે આપણા માટે તને ખતરામાં નાખી રહ્યો છે. રુકાઈ જા. અરે, આ તો કાચબો છે. તે આપણી ઉપર હુમલો નહોતો કરતો. તેને તો આપણી મદદની જરૂર હતી. વિચારો, જો આપણે આપણા ઘરમાં કચરો ફેલાવીએ તો મમ્મી આપણને કેટલું બોલે છે. અને એમ પણ આ બીચ અને પૃથ્વી પણ આ એનિમલ્સ નું ઘર જ છે ને. મિત્રો, આપણે ઝઘડો બંધ કરવો પડશે અને આ બીચને સાફ કરવો પડશે. આ આપણો કચરો છે અને તેના કારણે આ પ્રાણીઓને તકલીફ પડી રહી છે. તે ખૂબ જ ખોટું છે.
હવે આ એવો જ દેખાય છે જેવો હરી બતાવ્યું હતું, પણ આપણે ચિંકીએ કહ્યું તેમ ના કરી શક્યા. તો ઓશિયન ડે પર કરી લેજો, આપણે પાછા આવી રહ્યા છીએ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.